તમારી યુટ્યુબ ઇન્કમ તમારી જોબની ઇન્કમ પપ્પાની ઇન્કમ હર્ષિલની ઇન્કમ ધીરાવીની ઇન્કમ બધાની ઇન્કમ ઓવરઓલ તમારી મંથલી ઇન્કમ કેટલી છે કે ટોયલેટમાં સૌથી વધારે કોણ બેસે છે અને કોણ મોબાઈલ લઈને જાય છે હેલો કેમ છો બધા તો ક્વેશ્ચન આન્સરના પોડકાસ્ટમાં બધાનું સ્વાગત છે બધા જય શ્રી કૃષ્ણ બધાને તો બધાએ બહુ બધા ક્વેશ્ચન કર્યા હતા ચારસો પાંચસો જેટલા ક્વેશ્ચન આવ્યા હતા એટલા બધા ક્વેશ્ચનને જો આપણે આખો વિડીયો બનાવવા જઈએ તો તો આખો દિવસ જતો રહે પણ જે જે ઓલમોસ્ટ જે સેમ ક્વેશ્ચન છે ને સૌથી વધારે છે એ અમે આજે લીધા છે અને જેના કદાચ રહી ગયા હોય તો એ પછી ફરીથી અમે જ્યારે દિરાવ્યા આવશે ત્યારે ફરીથી એક પોડકાસ્ટ કરવાના છીએ તો ત્યારે અમે એ બધા લઈ લઈશું બરાબર કોઈને મિસ નહીં કરીએ એ શ્યોર છે તો પપ્પા ચલો ચાલુ કરીએ હર્ષિલ ચાલો ચલો ચાલો ઓકે ચલો તો સૌથી પહેલો ક્વેશ્ચન છે કે સ્કૂલનું નામ દીપભાઈ અને હર્ષિલભાઈ અને દીરાવીના સ્કૂલનું નામ આપો તો સ્કૂલમાં તો છે ને ઘણા બધાના બહુ બધા ક્વેશ્ચન છે અલગ અલગ ક્વેશ્ચન છે કે દીપભાઈ તમારું સ્કૂલનું નામ શું છે હર્ષિલભાઈનું શું છે મમ્મીનું શું છે પપ્પાનું શું છે તો બધાનું કહી દઈએ અમે કે હું ગણેશ વિદ્યાલયમાં હતો પ્રાઇમરીમાં અને પછી હાયરમાં હું ભગવતીમાં અને શ્રીજીમાં હતો હર્ષિલભાઈ તમે હું દસ સુધી ગણેશ વિદ્યાલયમાં હતો અને અગિયાર બારમાં સહજાનંદ વિદ્યાલયમાં ઓકે ને પપ્પા મેં તો સ્ટડી મારા ગામમાં જ કર્યું છે દેરડી કુંભાજીમાં શેઠારે હાઈસ્કૂલમાં બાર સુધી અને તાલુકા શાળા ગામમાં છે ત્યાં તાલુકા શાળામાં એક થી સાત સુધી ત્યાં ભણ્યા છે મમ્મી મારે સાત સુધી પાણીયા કર્યું અને આઠ નવ જાળિયા જનતા વિદ્યાલય અને દસ માંડવડા ઓકે ઓકે બીજો ક્વેશ્ચન છે કે હર્ષિલ કઈ કોલેજમાં હતો હું જેજી કોલેજમાં હતો થલતેજ અને દિરાવીના સ્કૂલનું નામ રહી ગયું તો એકથી સાત સ્ટાન્ડર્ડમાં પી આર કોન્ટ્રાક્ટરમાં હતી પછી આઠથી દસ ડી આર રાણામાં ઇરાવીએ બેચલર ઇન ઇસી કર્યું છે જી એચ પટેલ વિદ્યાનગરથી હવે પછીનો ક્વેશ્ચન છે કે તમારા ગામનું નામ શું છે હવે ગામનું નામ તો જે લોકો અમારા બ્લોગ છે ને પહેલેથી જોતા હશે બધાને ખ્યાલ હશે નવા નવા હશે કદાચ કોઈક એને જ ક્વેશ્ચન કર્યું હશે કારણ કે હમણાં રિસન્ટલી જ અમે ગામની ટ્રીપ કરીને આવ્યા છીએ ચાર પાંચ દિવસ ગામડે હતા તો ગામનું નામ છે મારું દેડી કુંભાજી ગોંડલ તાલુકો રાજકોટ જિલ્લો પછીનો ક્વેશ્ચન છે કે મામાના ગામનું નામ શું છે તો મામાના ગામનું નામ પાણીયા છે કલુબાઈનું પાણીયા હે ને હા અમરેલી જિલ્લાનું ને તાલુકો બગસરા અને એ લોકોની સરનેમ છે કથિરિયા મારા સસરાની સરનેમ છે કથિરિયા બધાની એજ કયો એજ તો ના પૂછાય યાર પણ તો એ કહી દઈએ

હવે છે રેસીપીની ચેનલ ક્યારે આવશે તો આજે જ વાત થતી હતી કે હવે સ્ટાર્ટ કરી જ દેવી છે તો ચેનલની હમણાં આજે હવે ફાઇનલી આપણે છે ને સ્ટાર્ટ કરી જ દેવી છે તો ચાર પાંચ દિવસ છે ને એનો આપણે ફેસલો લાવી દઈશું અને ફાઇનલી ચેનલ છે ને મમ્મીની સ્ટાર્ટ કરી દેવી છે નામ હજી થોડુંક વિચારીએ છીએ તો ઇફ તમારે હજુ પણ કંઈકનો માઇન્ડ હોય બહુ મસ્ત સખત નામ કારણ કે તમે લોકોએ સજેશન બહુ કર્યું છે પણ આમ કેવું કે આમ ચપટી વાગતા એમ દેખાય એને લાગી જાય ને કે ઓ બસ આ નામ રાખવું છે હજુ એવું એક પણ નામ નથી આવ્યું તો ઇફ તમારા માઇન્ડમાં હજી કોઈ હોય તો કમેન્ટ કરજો અમને બે ત્રણ નામ ગમ્યા છે નહીં તો પછી એમાંથી કોઈ રાખી દઈશું હવે છે કે તમારું ફેવરેટ ફૂડ ક્યું છે તો મારું ફેવરેટ ફૂડ પાણીપુરી છે બહારનું જોવા જઈએ તો ઘરના શાક ને એવું જોવા જઈએ તો મને ગોર બટેકાનું શાક પછી મગની દાળ દાળ ફ્રાય બસ એ બધું મારું ફેવરેટ છે તારું મારું ફેવરેટ તો ઈડલી વડા સાંભાર બસ ઈડલી તો સાંભાર મારું પણ છે અને શાકમાં જોવા જોઈએ તો ચણાનું શાક હમ પપ્પા

અડધી પોણી કલાક કાઢી નાખે પણ મારે એટલે જાવ કારણ કે જે ક્રિએટિવ બધી વિચારો બધા આવે ને મને અંદર થી આવે એટલા માટે વાહ ક્યાં સીન હે વાહ

વર્ષ વર્ષ પૂરા થઈ ગયા બે હજાર ને એકવીસ માં શરૂ કર્યું તો યુટ્યુબ મેં શરૂ કર્યું હતું બે હજાર ને એકવીસમાં જ્યારે હું ગયો ત્યારે સ્ટાર્ટિંગમાં તો બહુ વ્લોગ ના મૂકતો પણ પછી ધીરે 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 જેવી રીતે હું ત્યાં સેટ થયો એવી રીતે બ્લોગ્સ વધવા લાગે કારણ કે જેવી રીતે મને ટાઈમ મળતો એવી રીતે ત્યારે હું બનાવતો ડિગ્રી કઈ છે તો મારી પાસે એમબીએની છે ધીરાવી પાસે એમબીએની ડિગ્રી છે હર્ષિલભાઈ પાસે બીસીએની છે બ્લોગનો વિચાર કઈ રીતે આવ્યો બ્લોગ બનાવવાનો તો હતું એવું કે યુકે ગયો ને તો ત્યારે અમુક ટાઈમે ફ્રી રહેતો ને તો પહેલેથી ક્રિએટિવિટી તો હતી વિડીયોઝને બધું બનાવતો એટલે તો લાગ્યું કે ચલો કે ભાઈ આપણે જે યુકેની જે લાઈફ છે એ ઇન્ડિયા જે છે ને એ બતાવીએ તો એટલે બસ એક શોખ ખાતર ચાલુ કર્યું હતું પણ નહોતી ખબર કે છે ને કે અહીંયા સુધી પહોંચી જઈશ અને આટલા બધા રોજ આવી રીતે ડેઈલી બ્લોગ સ્ટાર્ટ કરી દઈશ પણ બસ તો આવી રીતે મેં બ્લોગ્સ ત્યાંથી સ્ટાર્ટ કર્યા હતા હર્ષિલ શું જોબ કરે છે તો એનો આન્સર હર્ષિલ આપશે હું અત્યારે સોફ્ટવેર ડેવલપર છું અને હવે તો જલસા છે કે ઘરે બેઠા થઈ ગયું છે પછી ક્વેશ્ચન છે કે યુકે જવાય કે નહીં તો યુકે જવાય કે નહીં એના પર મેં એક પ્રોપર વિડીયો બનાવેલો છે યુટ્યુબમાં તો ઇફ તમે નથી જોયો તો જેને જવું છે એ લોકો ખાસ જોજો એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું તો આ વિડીયો પહેલાં જોઈ લો અને પછી એ વિડીયો જોઈ આવજો તો તમારો નાઇન્ટી જે ડાઉટ હશે ને ક્લિયર થઈ જશે કે મારે જવાય કે નહીં કારણ કે મેં છે ને ગ્રાઉન્ડ લેવલ ઉપર છે ને એ વિડીયો બનાવેલો છે પ્રોપર એવું નહીં કે ત્યાંની બધી સારી વાતો કરી છે ખરાબ વાતો કરી છે જે રિયાલિટી છે એ વિડીયોઝમાં મેં કીધું છે તો હું લિંક આપી દઉં છું જોઈ આવજો ધીરાવીના મમ્મી પપ્પાનું નામ શું છે અને એના ભાઈનું નામ શું છે તો ધીરાવીના પપ્પાનું નામ પરેશભાઈ છે મમ્મીનું નામ હેતાર્થીબેન અને એના ભાઈનું નામ જય અને બીજો એક ક્વેશ્ચન એવો પણ છે કે તમારા બધા ફેમિલી જેટલા મેમ્બર્સ છે બધાના નામ કયો તો એનો આન્સર પપ્પા આપશે અમે ત્રણ ભાઈઓ છીએ સૌથી મોટા ભાઈનું નામ છે રમેશભાઈ રમેશભાઈ નરસિંહ પદમાણી અને મારા પપ્પા અને મમ્મી ગામડે દેડી રે છે એનું નામ છે નરસિંહભાઈ નાથાભાઈ પદમાણી અને મારા મમ્મીનું નામ છે કાંતાબેન અને મારા નાના ભાઈનું નામ છે રાકેશભાઈ નરસિંહભાઈ પદમાણી અમે ત્રણ ભાઈઓ છીએ મારે સિસ્ટર નથી અને બાકી ઓવરઓલ જે નામ ને બધું કોણ શું કરે છે તો આપણે એનું છે તો ક્યારેક ભેગા થઈશું અમે તો અલગથી ઇન્ટ્રોડક્શન વિડીયો અમે બનાવી દઈશું એટલે તમને લોકોને અમારા ફૂલ ફેમિલીમાં કોણ છે શું નામ છે શું કરે છે અને કોણ કેટલું ગાંડું છે ખબર પડી જાય તો કાલે જ એક લક્ષ્મીનો જન્મ થયો એટલે બધા ધીરે ધીરે સુધરશે મોટિવેશન ક્યાંથી મળે વ્લોગનું તો વ્લોગનું મોટિવેશન તો તમે જે લોકો જોઈ રહ્યા છો જે સ્ક્રીન સામે બેઠા છે મોબાઈલની સામે કે ટીવી સામે તો એ લોકો જ તમારા તરફથી જ અમને બ્લોગનું મોટિવેશન મળે છે તમે લોકો જોવો છો જે લાઇક્સ કરો છો આટલી બધી કમેન્ટ્સ કરો છો ક્વેશ્ચનનું પૂછ્યું તો ચારસો સાડી ચારસો કમેન્ટ આટલું બધું જ મેં વિચાર્યું તો મને લાગ્યું કે ચાલો ત્રણસો સાડી ત્રણસો જેટલા આવશે પણ સાડી ચારસો પાંચસો સુધી મને લાગે પહોંચી જશે આજે એ વિડીયોની કમેન્ટ્સ તો બસ તમે લોકો જે જોવો છો વિડીયો શેર કરો છો લાઇક કરો છો આટલી બધી કમેન્ટ્સ કરો છો તો એ જ અમારું મોટિવેશન છે તમે મેઇન ક્વેશ્ચન છે જે બહુ બધાએ પૂછ્યું છે કે તમારી યુટ્યુબ ઇન્કમ તમારી જોબની ઇન્કમ પપ્પાની ઇન્કમ હર્ષિલની ઇન્કમ ધીરાવીની ઇન્કમ બધાની ઇન્કમ ઓવરઓલ તમારી મંથલી ઇન્કમ કેટલી છે તો કેટલી હશે હર્ષિલ છોકરીને ક્યારે ઉંમર અને છોકરાને ક્યારે એની ઇન્કમ પૂછવાય જ નહીં હર્ષિલનો જવાબ આ હતો પપ્પા ઇન્કમમાં જોબમાં તો શું હોય જોબમાં આપણે તો બિઝનેસ કરીએ એટલે બિઝનેસમાં ક્યારેક કોઈ મહિનામાં સ્ટેબલ ચાલ્યું જતું હોય કોઈ મહિનો સારો હોય તેજી મંદી જોબની અંદર તો એ રીતે ચાલતું હોય ધંધાની અંદર ઇન્કમ છે પણ સામે એક્સપેન્ડિચર પણ એટલા બધા છે એટલે કંઈ દેખાતું નથી કંઈ ખર્ચા એવડા છે ને અત્યારે આ બધું કરીએ અત્યારે બધી લોન ને બધું ચાલતું એટલે ઇન્કમમાં એ રીતનું છે કે જેટલી આમ વિચારી હતી કે આટલી હોવી જોઈએ એટલી છે એમ સિક્સ ફિગર કહી શકું બરાબર ને ઓકે તો આ હતા આજના ક્યુ એન આ જેટલા ક્વેશ્ચન હતા એ બધાએ બહુ બધા પૂછેલા છે તો એ લીધેલા છે બાકી અમુક જે મિસ થઈ ગયા હોય તો એના અમે ફરીથી ક્યુ એન કરીશું જ્યારે દિરાવી આવશે ત્યારે ફૂલ ફેમિલી બેસીને ઓકે તો ઇફ તમારે આ ક્યુએનએનો સેકન્ડ પાર્ટ જોઈએ તો કમેન્ટ કરજો જો વધારે કમેન્ટ આવશે તો નજીકના ટાઈમમાં જ અમે લાવી દઈશું જ્યારે સુરત જઈશું ત્યારે કરી દઈશું કદાચ યા તો પછી દિરાભાઈ અહીંયા આવશે ત્યારે કરી દઈશું બાકી ચાલો તો અહીંયા અમારું ક્યુ એને પૂરું થાય છે બ્લોગ સારો લગ્યો હોય તો લાઈક કરી દેજો કમેન્ટ કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાકી મળીએ કાલે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી ખુશ રહેજો ખુશ રહેવા દેજો જય શ્રી કૃષ્ણ બાય યુકે જવાય કે નહીં તો એના પર મેં એક પ્રોપર વિડીયો બનાવ